નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી નિરા શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજે આપણે ભણીશું ધોરણ છ આપ લેની ની ગમત મિત્રો આપ અને લે આપ એટલે આપવું અને લે એટલે કે લેવું આપવાનું અને લેવાનું એની ગમત કરવાની છે બરોબર તો એટલે કે તમને કોઈ બી વસ્તુ તમારી પાસે હોય અને તમને આપે તો તમારી પાસે કુલ કેટલી થાય તો તમને કોઈ આપે છે તો ઈ વસ્તુમાં વધારો થાય છે તો એમાં શું આવશે મિત્રો સરવાળો અને આપણી પાસે હોય અને આપણી પાસેથી કોઈ લઈ લે છે તો આપણાના જથ્થામાંથી એમાં શું થાય છે ઘટી જાય છે લઈ લે એટલે તો ઘટી જાય છે ત્યારે શું થાય મિત્રો બાદ બાકી તમને ખબર જ છે તો કે આ શેની નિશાની છે તો કે સરવાળાની બરોબર આ છે સરવાળાની નિશાની બરોબર એટલે કે એડ કરવાનું અને આ છે બાદ બાકીની નિશાની એટલે કે ઘટાડવાનું બાદ બાકી જ્યારે કોઈ લઈ લે ત્યારે બાદ કરવાના છે અને જ્યારે કોઈ આપે ત્યારે સરવાળો કરવાનો છે ક્રિકેટ મેચ ક્રિકેટની રમત છે મિત્રો ક્રિકેટ મેચમાં શ્રીલંકા એ બસો પાત્રીસ રન બનાવવા છે બરોબર ક્રિકેટ મેચ માં છે શ્રીલંકા દેશ છે બે દેશો વચ્ચેની હરીફાઈ છે કયા બે દેશો છે શ્રીલંકા અને ભારત તો શ્રીલંકા એ બસો પાંત્રીસ રન બનાવ્યા ભારતે એકસો તેર રન બનાવ્યા છે રમત હજુ શું છે મિત્રો ચાલુ છે તો ભારતને જીતવા માટે કેટલા વધારે રનની જરૂર છે તો જીતવા માટે ભારતને બસો છત્રીસ રન બનાવવા જ પડે કેમ કે બસો પાંત્રીસ રન તો કોણે બનાવ્યા છે શ્રીલંકાએ આપણે બસો પાંત્રીસ બનાવીએ તો જીતે કોણ અને હારે કોણ તો એનાથી એક વધારે હોય તો આપણે જીતીએ ને એટલે કે બસો ને છત્રીસ રન તો બનાવવા જ પડે તો ભારતને જીતવા માટે તો બસો છત્રીસ રન બનાવવાના છે અને બનાવ્યા છે કેટલા તો કે એકસો તો હજુ વધારે કેટલા રનની જરૂર પડે બાદ બાકી હું અમને નીચે શીખવાડું છું કે અનુમાન કરો જીતવા માટે ભારતને જરૂર છે સો થી વધારે રનની કે સૌથી ઓછા રન તો મિત્રો સો થી ઓછા તો નહીં જ આવે બરોબર તો સોથી થી જો આમાં હું સો ઉમેરી દઉં એકસો ત્રેવીસ છે કરવાના છે તો સો થી વધારે રનની જરૂર પડે બરોબર બરોબર તો જોઈ લઈએ આપણને એકમ એટલે એક ગણવાના દશક એટલે કે દસ ગણવાના સો ના સ્થાનમાં છે એટલે કે સો તો કઈ રીતે આપણે અહીંયા બાદ બાકી કરી છે તો કે ચાલો બાદ બાકી કરીએ સૌ પ્રથમ એકમ માંથી એકમ લઈ લઈએ તો મિત્રો અહીંયા એકમ કેટલા એક બે ત્રણ ચાર પાંચ અને છ એમાંથી કેટલા લઈ લેવાના છે ત્રણ તો કે એક બે અને ત્રણ લઈ લીધા ત્રણ હમ પછી જુઓ દશક કેટલા છે મિત્રો ત્રણ છે એક બે અને ત્રણ દશક ત્રણ છે એમાંથી બે દસક લઈ લીધા છે મિત્રો એકસો તેર જુઓ આપણી પાસે રહ્યા તો કે કેટલા રહ્યા તો કે એકસો એક દસ અને ત્રણ એકમ એટલે કે કેટલા કહેવાય એકસો ને તેર આ દાખલો તમારી જાતે ત્રણસો અણસઠ રૂપિયા હતા તેણે એકસો ત્રેવીસ રૂપિયાનું પુસ્તક ખરીદ્યું તો હવે તેના પાકીટમાં કેટલા રૂપિયા બાકી રહ્યા તો મિત્રો ગીતા પાસે તેના પાકીટમાં ત્રણસો ને અડસઠ હતા તો એમાંથી એકસો ત્રેવીસ રૂપિયાનું પુસ્તક લે છે તો પૈસા આવે કે પૈસા જાય મિત્રો તો કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ છીએ તો રૂપિયા શું થાય છે ઘટે છે તો ઘટે છે ત્યારે શું આવે મિત્રો બાદ બાકી તો ત્રણસો અડસઠ હતા એમાંથી માઈનસ કરીશું એકસો ત્રેવીસ તો એનો જવાબ કેટલો આવશે મિત્રો તો અહીંયા આપણને શું કીધું છે જુઓ અનુમાન કરો અહીંયા આપણે જોઈ લઈએ બાદબાકી કરાવડાવું છું તો અહીંયા એકમમાં આઠ છે મિત્રો અને એકમ માં ત્રણ છે એકમ એટલે એક થઈ જાય તો આઠ માંથી આપણે ત્રણ બાદ કરીએ તો આઠ હોય એમાંથી ત્રણ આપણે લઈ લઈએ છીએ તો વાં કેટલા વધે મિત્રો પાંચ વધે બરોબર તો અહીંયા હું એકમમાં પાંચ લખું છું બરોબર એકમમાં પાંચ લખું છું હવે દશકમાં અહીંયા છ છે અને અહીંયા દશકમાં કેટલા છે બે છે તો છ દશકમાંથી બે દશક આપણે બાદ કરવા છે તો છ હોય એમાંથી આપણે બે બાદ કરી દઈએ તો કેટલા વધે છે મિત્રો ચાર વધે હવે સો જોઈએ તો કે અહીંયા ત્રણ સો છે અને અહીંયા એક સો છે તો ત્રણસો માંથી આપણે એક સો બાદ કરી દઈએ કે એક સો આપણે લઈ લઈ છીએ તો ત્રણ માંથી એક વહી જાય છે તો અહીંયા કેટલા વધે મિત્રો બે વધે તો અહીંયા કેટલા વધ્યા મિત્રો તો કે બસો ને પિસ્તાલીસ રૂપિયા એની પાસે બાકી રહે બરાબર આવી રીતે આપણે કરી શકીએ તો કે અનુમાન કરો કે ગીતાના પાકીટમાં બાકી રહેલા રૂપિયા બસો કરતા વધારે કે બસો કરતા ઓછા તો મિત્રો કેટલા રૂપિયા બાકી રહ્યા તો કે બસો તો બસો છે તો એ બસો કરતા કેવા છે વધારે છે બરોબર તો જોઈ લઈએ અહીંયા કેટલા છે એકસો ને ત્રેવીસ રૂપિયાનું ઈ બુક ખરીદે છે આ એનું પાકીટ છે તો જોઈ લઈએ અહીંયા ત્રણસો ને અણસઠ એના પાકીટમાં હતા એકસો ત્રેવીસ પુસ્તક ની કિંમત છે તો એકમ કેટલા છે મિત્રો આઠ છે દશક તો કે છ છે અને સો તો કે ત્રણ છે તો આઠ એકમ હતા એમાંથી ત્રણ એકમ આપણે લઈ લઈ છીએ કે કાઢી નાખી આ એક આ બે અને આ ત્રણ તો પાછળ કેટલા વચ તો અહીંયા આપણે શું લખીશું મિત્રો પાંચ લખીશું ત્યારબાદ છ દશક છે એમાંથી બે લઈ લેવાના છે આ એક અને આ બે તો કેટલા વૈદા આ એક બે 3 અને 4 તો દસક કેટલા વ્યાર બાદ ત્રણ સો છે તો કેટલા સો વ બે તો બસો થઈ ગયા તો આને શું વંચાય મિત્રો પાંચ એકમ ચાર દશક અને બે સો અથવા તો એમ પણ આપણે કહી શકીએ બસો પિસ્તાલીસ તો આવી શકો છે જોઈ લઈએ શું આપણે મદદ કરી શકીએ શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલે છે તેણે તેને રૂપિયા બસો પિસ્તાલીસ આપ્યા કેટલા આપ્યા બસો પિસ્તાલીસ તો શરીફા એ એકસો સત્યાવીસ રૂપિયામાં એક પાવડર કર્યા કિલોગ્રામને કિગરા તરીકે પણ દર્શાવાય છે મિત્રો અહીંયા શું છે કિગરા કિગરા એટલે શું થાય કિલોગ્રામ એનું ટૂંકું નામ છે એટલે ખાસ ધ્યાન આપજો કિગરા એટલે કે કિલોગ્રામ તો બસો પિસ્તાલીસ રૂપિયા આપે છે અને શરીફા છે એકસો કિગ્રા કપડા ધોવાનો પાવડર ખરીદ્યો દુકાનદારે રૂપિયા કેટલા આપ્યા પાછા આપ્યા ચાલો શોધીએ બરાબર જોઈએ અઠાણું આપે છે કે કઈ ઓછા થાય છે કે વધારે થાય છે કે કેમ આપ્યો તો આપણે ચેક કરી લઈએ તો કે એના મમ્મી કેટલા રૂપિયા આપ્યા હતા તો કે બસો ને પિસ્તાલીસ પાવડર ની કિંમત તો કે એકસો ને સત્યાવીસ તો જોઈ લઈએ તો કે તો મિત્રો જુઓ આપણે પાંચ માંથી શું કરવાનું છે સાત કરવાનું છે શું કરવાનું છે સાત તો પાંચ માંથી આપણે સાત કેમ કાઢવા નીકળે તો નહીં કેમ કે પાંચ છે ઈ સાત કરતા તો નાના છે તો આપણે શું કરીશું તો કે બાજુવાળા પાસે ચાશું તો બાજુવાળા પાસેથી એક દસક આપણે બાજુવાળા હું ચોકડી મારી દઉં તો આને એક દશક આપી દે છે તો હવે આની પાસે કેટલા દશક વૈધા તો કે ત્રણ દશક વૈધા ચાર હતા પણ એક દઈ દે છે બાજુવાળાને જોજો મિત્રો ખાસ ધ્યાન આપજો કેમકે ચાર હતા તો ત્રણ એ એક દઈ દે છે તો કેટલા આવશે ત્રણ જ આવશે તો હવે એક આને લઈ લે છે તો આની પાસે એક દશક એટલે દસ ઈ થઈ ગયા મિત્રો અને બીજા ઓલરેડી એની પાસે કેટલા છે તો કે પાંચ છે જ બરોબર તો કુલ કેટલા થઈ ગયા તો કે પંદર થઈ ગયા બરોબર તો દસ ઈ અને બીજા પાંચ એટલે પંદર થઈ ગયા તો એક દશક આપણે અહીંયા અહીંયા કરી નાખવાના અહીંયા બીજા કેટલા આવી ગયા દસ લઈ લીધા આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો જુઓ મિત્રો એક દશક આને લઈ લીધો એટલે કે દસ ઈ અને બીજા કેટલા છે પાંચ છે અહીંયા આપણને આપ્યું છે કે આપણે પાંચ એક માંથી સાત ન લઈ શકીએ તેથી દસ ઉછી ના લેવા પડે દસ એટલે કે આ દસ આપણે ઉછીતા અહીંયા લઈ લીધા તો એમાંથી કેટલા બાદ કરવાના છે સાત તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આપણે લઈ લીધા તો પાછળ કેટલા વધે તો કે એક સાત અને આઠ તો અહીંયા કેટલા આવશે મિત્રો હું અહીંયા આઠ લખું છું શું લખું છું આઠ બરાબર ત્યારબાદ હવે અહિયાં કેટલા જોવાના જોવો ત્યાં ચાર નથી રાખવાના કેમ કે ત્યાં કેટલા રહી છે હવે જો અહિયાં આવી ગયું હવે અહીંયા કેટલા રહ્યા ત્રણ તો અહીંયા ત્રણ માંથી બે તો વહી જાય આશા નથી દશક છે એમાંથી હું આ એક અને બે લઈ લઉં છું તો પાછળ કેટલા વધે છે એક વધે છે બરોબર તો અહિયાં દશક કેટલા આવશે એક આવશે અને સો તો કે આ બે છે એમાંથી હું એક લઈ લઉં એટલે કેટલા સો વૈધા તો કે એકસો વૈધા બરોબર તો જુઓ મિત્રો અહિયાં બરોબર અહિયાં શું આવશે પંદર પંદર માંથી સાત જશે તો અહિયાં શું આવશે આઠ અહિયાં ચાર માંથી બે જાય તો મિત્રો કેટલા આવશે ચાર નહી ત્રણ માંથી બે જાય તો અહીંયા ત્રણ માંથી બે જાય તો કેટલા આવશે એક અને અહિયાં અને એક માં બે માંથી એક જાય તો કેટલા આવે મિત્રો એક જાય એક વધે તો કેટલા બાકી રેસે એકસો ને અઢાર રૂપિયા વધેલા પૈસા પાછા આપે છે દુકાનદાર એને અઠાણું પરત કર્યા તો દુકાનદારે બરાબર રૂપિયા પાછા આપ્યા તો કે ના એકસો અઢાર રૂપિયા પાછા આપવા જો એના બદલે અઠાણું જ આપે છે તો બરાબર પરત આપ્યા નથી બરોબર ત્યારબાદ જોઈએ અહીંયા બસો પિસ્તાલીસ છે અને એકસો સત્યાવીસ છે તો જોવો પાંચ માંથી સાત અહીંયા કેટલા આવ્યા આઠ આવ્યા હવે ચાર માંથી ત્રણ તો ચાર નહીં આવે કેટલા આવશે ત્રણ કેમ કે એક દસ તો બાજુવાળાને ઉછીતા દઈ દીધા છે ત્રણ માંથી બે જાય તો કેટલા આવશે મિત્રો એક આવશે તો અહિયાં જુઓ ત્રણ માંથી બે જાય તો એક અને બે માંથી એક જાય તો એક તો અહિયાં એક આવ્યા અને અહિયાં કેટલા આવશે એક આવશે અહિયાં આપણને સમજૂતી આપી છે એકસો ને અઢાર તેથી બાકી રહેલા ટોકન કેટલા છે વેપારી શરીફાને કેટલા રૂપિયા વધારે આપવા જોઈતા હતા તો એ કેટલા આપે છે તો કેવડો